આવતી જે શ્રી કૃષ્ણ ફરી આવી ગયા નવા લોકમાં, હમણાં તો ટાઈમ નહોતો એટલે નથી લોકમાં આવતી, તો હાલો પી હું તમારી આપણે કપિલામાં આવી ગયા આપણે. જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો મિત્રો, આજે તો શું છે કે તમને ખબર છે ને, 7 તારીખે શું કરવાનું છે, મતદાન કરવાનું છે. અને અમારે જો ભેહુને ધમારવા જાય, જો અમારી કાઠિયાવાડની ભાષાની અંદર કહીને સૌરાષ્ટ્રની અંદર કે ધમારવું એટલે એવું ના સમજતા કે આમ બડીકો લઈને દેવા જ માંડવાનું. ધમારવું એટલે ભેહુને સ્વિમ કરાવવાનું હે. તો આપણે જઈ અવેડે ભેહુને નેવરાવી, અને જો કંઈક ઉનાળાની અંદર પશુપાલનના વ્યવસાયમાં આપણે દૂધને ઘટતું અટકાવવું હોય કે દૂધની રેલમ છેલ કરવી હોય તો પશુને કંઈક આવા બધા નુસ્ખા આપણે કરવા પડે. તો હાલો જરાક જઈ અને પશુને નેવડાવવું ચાલુ કરી દઈ. જો પશુને નેવડાવતો હોય ને એટલે એને પણ મજા આવે, અને જે કંઈ આમાં મળમૂત્ર એના શરીરની ચામડી ઉપર ચોઈટું હોય એ બધું વહી જાય એટલે એ ખંજવાળે પણ ઓછી આવે, અને બહુ ખંજવાળે નહીં એટલે ભાથાઈ પણ ન પડે. તો આ રીતનું કંઈક અમારે આ પશુધનની માલિક કરા. આ તો મિત્રો ઉનાળાની સિઝનમાં હે ને, કાયમી બપોરને ટાણે આ રીતનું જોઈ. અને ખરેખર પશુ રાખવાને એટલે એક પશુ જેવા થઈને કામ કરી તો જ આ ધંધાની અંદર વિકસિત થઈ. અને અમારે હજી થોડા પશુ છે એટલે મોટર અમે નથી રાખી હજી ધમારવામાં. ધરાર ધમારવાનું આવડી છે, સ્વિમ કરાવવાનું નહીં. ધવલને મારવા નથી જતો ને, એ જોઈ એનો વિડીયો ક્યાંક બનાવી. આપણે કેમ લગ્ન પ્રસંગમાં ગયા હોય તો માંડવા ઊભી જઈને કે મારો ફોટો લઈ લ્યો, એને ભેહે ડોકા કાઢે જો, એને મોજ પડી ગઈ. કાંઈ તો આપણે વિડીયોમાં વિદેશ જાઉં. હા, વિદેશથી કોઈ મિત્રો જોતા હોય તો જરા કોમેન્ટ ઠોકી દેજો કે ભેહુંને તમારે વિદેશમાં ભેહું કેવ્યું છે, આવ્યું છે. વિદેશની અંદર છે ભેહું કે નથી જરાક મને કહેજો તો હું લઈને આવતો રહું. તો મિત્રો આ તો કંઈક હજી છે ને, છેવટ જ એક જ પાવાની રહી ત્યાં જ અમે બ્લોગ બનાવ્યો, કેમ કે બીજી બધું તો તમારે કમ્પ્લીટ થઈ ગયું છે. હવ હવની રીતિ બેસી ગયું છે પાછી, જો આને એકને છેવટ રાખી હતી. અને બાકી જો હુનાનો ઢગલો પાછળ પડ્યો છે તબેલાની ચોખી કમાણી દેખાય ને, ઢગલો ચાને ભૂકી જવો કારો ભમર. આ બધું ખેતરમાં આપણે પાથરી દેવાનું હે, તલ નીકળી જાય ને પછી. અને મિત્રો ખાસ આજે એક વાત કરવાની છે કે આ વિડીયો જોઈ અને તમે કોમેન્ટમાં એમ ન લખતા કે મેં આમાં મત દીધો. હવ હવે મજા આવે ને એમ જ બધે દીધો હોય, અને મને ના એમ પૂછતા કે તમે કેમાં દીધો. જરાક ભેને બાંધી આવી પછી આપણે આવીને ફરી પાછા મળી, ત્યાં સુધી કંઈક ધવલની મમ્મી વાતચીત કરે. હાલો મિત્રો. જે આ નાંગ એક બેઠો હતો જો એને પાવાનું બાકી રહી ગયો, આને જરાક ધમાર નાખી. કેમ હાઈડ કેમ હે?
મિત્રો આ રીતે કંઈક પશુપાલનનો વ્યવસાય કરવો હોય તો જોજો, મહેનત હોય. હું જે ગામમાં છાણ મૂતરવાળા પરબારા આવ ગંદા ગંદા થઈ જાય, આપણે સીધું નાવું પડે. તો આ વિડીયોમાં જ ઘણું બધું તમે જોયું કે આ બધા તબેલાની અંદર આ રીતે બધા કામ કરતા હોય, અને ખાસ કરીને કોઈ એવી કોમેન્ટ ના કરતા કે માલદેવભાઈ મોટર લઈ લ્યો ફુવારો, આપણે લેવાની છે. પણ જો હા, મેં મકાનનું કામ જોઈ લ્યો, તમે મકાનનું કામ આલે પૂરું થઈ જાય ને, પછી ત્યાં જ અમે મોટર રાખી હે, એ પછી આ પશુઓને ધમારવા માટે આવી જાય. અને બીજું એક ખાસ વિનંતી અને ખાસ કહેવાનું છે કે કોઈ પણ પશુને હિંગણા ઠોક ઠોક કરતું હોય, બેઠું હોય ત્યારે કે ઊભું હોય ત્યારે કે ગમાણમાં ટક ટક ટક, તો એના માટે ખાસ એક નવો નકવર વિડીયો આજના જ વિડીયોમાં કહી દઉં કે હું કરવાનો. મિત્રો, પશુ પ્રમાણે તમારે સરસોનું તેલ લઈ ગરમ કરી અને આ જગ્યા ઉપર માલિશ કરવાનું કે જ્યાં એની મૂંઢમાંથી હિંગણા બહાર નીકળે હોય ત્યાં જો મારો હાથની આંગળી દેખાય, કેમેરામેન નજીક કરો જરાક, આ જગ્યા ઉપર એને ફરતું માલિશ કરી દેવાનું. દિવસમાં એક વાર એવું છે ને, ત્રણ દિન ચાર દિન કરવાનું, એટલે એ આપણું જે પશુ હોય એ હિંગ ઠોક કરવાનું ભૂલી જાય. ઘણા મિત્રો હિંગ ઠોક કરતી હોય એને અશુભ માનવામાં આવે, પણ એવું કંઈ નથી, હિંગ ઠોકે એ સારું. આ તો હું જે ગમાણની સેફ્ટી ના રહીએ, હિંગ ઠોકે એટલે ગમાણ પૂરી થઈ જતી હોય કે પડી જાય, એટલા માટે બધા કહેતા હોય કે ના ઠોકે તો સારું હિંગ. પણ અમારી માન્યતા અનુસાર કે હિંગણું જે ગમાણની અંદર ઠોકે એ સારું. અને હાલો મળી પાછા ભેંસને બાંધીને આવીને, ત્યાં સુધી તમે જરાક ઊભા રહેજો. રામભાઈ નાથીબેન કે તાકાત વાળી ચા કા આખા દૂધ ની. અને મિત્રો, ફેમિલી સાથે વ્લોગમાં ઘણો ટાઈમ થી પહેલી વખત આવ્યા, કેમ કે ફેમિલીના બે મેમ્બર આગળ વિડીયો ઉતારતા જાય છે ને, અમે બે હિલા આવી થઈ જો. અને મિત્રો, જે નવો મોબાઈલ લીધો ને એમાં બેન નો પેલો નંબર આવ્યો ચોથા ધોરણમાં, અને હવે ભાઈ નું દહમાં શું થાય આપણે જોશું આગળ વિડીયોમાં. તો આવજો બધાને, જય દ્વારકા દીશ, હર હર મહાદેવ. સકરાય સકરાય.